સ્વાગત છે આપનું મંતવ્ય મધ્યાહનમાં, હું છું આપની સાથે ફાલ્ગુની. વાત કરીએ સમાચારોમાં તો હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા થોડી જ વારમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. તો નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી શકે છે. અમારી મીટિંગ થઈ ચૂકી છે. હું અને પ્રદીપસિંહજી ઉપસ્થિત હતા, અધિકારીઓ હતા અને વિવિધ સમાજના અગ્રણીઓ પણ હતા. આજે મુખ્યમંત્રીશ્રી સાથે જ્યારે અમને મુલાકાતનો સમય નિશ્ચિત થાય એ વખતે ગઈકાલની મિટિંગની સંપૂર્ણ વિગતો અમે એમને આપીશું અને આગળ ઉપર સરકાર તરફથી શું કાર્યવાહી, કેવી કાર્યવાહી કરવી એ અંગે મુખ્યમંત્રીશ્રી નિર્ણય કરશે. ક્યાં સુધી ઉકેલ આવશે આ બધું નક્કી કરવાનું મુખ્યમંત્રીશ્રીને છે. મને તો જે જવાબદારી સોંપવામાં આવેલી કે તમે આ બિન અનામત જ્ઞાતિઓના હોદ્દેદારોને મળો એ અમે ગઈકાલે મળ્યા છીએ. એમની રજૂઆત 2-2.5 કલાક સુધી વિવિધ પાસા ઉપર અમે ચર્ચા કરીને સમજ્યા છીએ. એ અંગે મુખ્યમંત્રીશ્રીને અમે માહિતગાર કરશું. મુખ્યમંત્રીશ્રી પણ સ્વાભાવિક છે કે ગંભીર પ્રશ્ન છે, રાજ્યની સુલેહ, શાંતિ, એકતા, વિકાસ, સદભાવના બધું જ આમાં જોડાયેલું છે. યુવાઓનું ભવિષ્ય પણ જોડાયેલું છે. એ બધાને ધ્યાનમાં રાખી અને સરકાર કાયદાકીય રીતે જેટલું વ્યવહારિક શક્ય હશે એ પ્રમાણે નિર્ણય કરશે એવો મને વિશ્વાસ છે. મારી કઈ જાણકારીમાં નથી. જો મેં દૈનિક પત્રોમાં સમાચાર વાંચ્યા છે, આ જે પણ બન્યું હોય એ જે મીડિયામાં છે સાચું હોય તો સહેજ પણ રીતે યોગ્ય નથી. આવી રીતે કોઈ પણ જાતનું પરીક્ષણ કરવું એ પણ વ્યાજબી નથી અને દરેક વસ્તુની દરેક પદ્ધતિ હોય છે. માન, મર્યાદા, સંયમ, વિવેક એ બધું જળવાઈ રહે એ જરૂરી છે. એટલે આ શિક્ષણ વિભાગને લગતી બાબત છે. મને વિશ્વાસ છે કે શિક્ષણ વિભાગ આમાં ઘટતી કાર્યવાહી કરશે. મારી પાસે આવી કોઈ જાણકારી મારી પાસે નથી. જો ગુજરાતમાં શાંતિ, સલામતી, એકતા, વિકાસ, સદભાવના રહે અમારી સરકારનો પાયાનો સિદ્ધાંત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એ સૂત્રને લઈને ચાલે છે. અમારો આખો ભારતીય જનતા પક્ષ, દેશની મોટા ભાગની જનતા મોદી સાહેબના સૂત્રમાં વિશ્વાસ ધરાવે છે. આખી દુનિયા વિશ્વાસ ધરાવે છે. એટલે કોંગ્રેસે અમને કોઈ જાતની સલાહ આપવાની જરૂર નથી. કોંગ્રેસ તો ઉપરથી એવું ઈચ્છી રહી છે, જે ગઈ વખતે પાટીદાર અનામત આંદોલન વખતે પણ અમે વારંવાર કહેલું છે કે કોંગ્રેસને ગુજરાતમાં શાંતિ, સલામતી, એકતા રહે, હળીમળીને બધા પ્રગતિમાં જોડાય એમાં રસ નથી. કોંગ્રેસને તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાગી પડે, મોટા પ્રમાણમાં વર્ગ વિગ્રહ થાય, જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે વિગ્રહ થાય, ગુજરાત અશાંત થાય, એ બધી બાબતમાં જ કોંગ્રેસને રસ છે. એટલે કોંગ્રેસ આ વિષય નહીં, કોઈ પણ વિષય તમે જુઓ કે દરેક જગ્યાએ કોઈ પણ પ્રવૃત્તિ જ્યારે કરે ત્યારે કોઈ બનાવ બન્યો હોય એમાં ઉશ્કેરણી કરવી, પ્રજાને ગેરમાર્ગે દોરવી, વર્ગ વિગ્રહ થાય એવા નિવેદનો કરવા, એવા દેખાવો કરવા એમાં માહિર થઈ ચૂકી છે. પણ ગુજરાતની જનતા સાણી છે. પાટીદાર આંદોલન વખતે પણ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસની વાત નહોતી માની અને કોંગ્રેસ ઉધા મોએ પછડાયેલી. આ વખતે પણ મને વિશ્વાસ છે કે અમે જે પણ નિર્ણય મુખ્યમંત્રીશ્રી કરશે એ સારી રીતે થશે. દરેક સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને કરશે. કાયદાકીય રીતે જેટલું વ્યવહારિક હશે એ બધું કરીશું. પણ કોંગ્રેસ ખેડૂતોનું આગેવાન હોય, નર્મદાનું આગે આંદોલન હોય કે પીવાના પાણીનો પ્રશ્ન હોય, ઘાસચારાનો પ્રશ્ન હોય, જ્યાં જ્યાં કોંગ્રેસ દાખલ થઈ છે ત્યાં કોંગ્રેસની કલ્પના કરતાં પણ અનેક ઘણું સારું કામ અમે કરી
અને પ્રજાનો વિશ્વાસ જીત્યો છે એટલે કોંગ્રેસ, મને વિશ્વાસ છે કે અત્યારે ગમે તેટલો વર્ગ વિગ્રહ થાય, ઉશ્કેરણી થાય, એવા પ્રયત્નો કરે, પણ આમાં પણ અમે એને ખોટી પાડીશું. જો સરકાર સરકારનું કામ કરે છે, જેમ ન્યાયાધીશ હોય એ ન્યાય કરવાનું કામ કરે, એમ સરકાર માટે સમગ્ર ગુજરાતની 6.25 કરોડની જનતા, એ બધા જ ગુજરાતીઓ અમારા છે. કોઈ જ્ઞાતિ, જાતિ, વિસ્તાર, ઉંમર, ધર્મ એવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ અમારી સરકારની કોઈ પણ યોજનામાં અમે ક્યારેય રાખ્યો નથી. મોદી સાહેબે મુખ્યમંત્રી મા વાત્સલ્ય યોજના ગુજરાતમાં શરૂ કરી તો બધાને એનો લાભ આપ્યો છે. ભારત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી તો 50 કરોડ ભારતીયો, પછી ગમે તે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા બોલતા હોય, બધાને લાભ આપ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના કરી તો દરેક લોકોને લાભ આપ્યો છે. એમ અમે પણ જે યોજના કરીએ છીએ એ સમગ્ર ગુજરાતીઓ માટે કરીએ છીએ. આ ગુજરાત એ જ અમારી પ્રજા, જેમ મોદી સાહેબ કહે છે કે જનતા અમારી ભગવાન છે, એમ અમારી આજની સરકાર માટે પણ આખું ગુજરાતને 6.25 કરોડ ગુજરાતીઓ, એના માટે જ અમે બધું કામ કરીએ છીએ. એટલે અમે કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ કોઈ સરકારી નિર્ણયમાં ભૂતકાળમાં પણ નથી કર્યો, આજે પણ નહીં કરીએ અને ભવિષ્યમાં પણ નહીં કરીએ. પણ જેટલું વૈધાનિક રીતે, વ્યવહારિક રીતે શક્ય હોય એટલું અમે કરીશું. કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે મુખ્યમંત્રી રૂપાણીને બદલવાનું ષડયંત્ર છે, પાર્ટીના નેતાઓ કોંગ્રેસ વાળાને મેં કીધું ને, બધે જગ્યાએ જુદા જુદા પ્રકારના નિવેદન કરવાની ટેવ પડી ગઈ છે અને દર વખતે ખોટા પડે છે અને એ ખોટા પડે જ જવાના છે. કોઈ જગ્યાએ કોંગ્રેસને ગુજરાતની જનતા સ્વીકારતી નથી. કોંગ્રેસ જ દરેક વર્ગને ગેરમાર્ગે દોરે છે, દરેકને જુદું જુદું પ્રલોભન આપે છે, દરેકની જગ્યાએ સ્થાનો ઉપર જઈ જુદા જુદા પ્રકારના નિવેદનો કરે છે. કોંગ્રેસ ગુજરાતની જનતાને એક રાખવા નથી ઈચ્છતી. કોંગ્રેસ ગુજરાતને સમૃદ્ધ કરવા, વિકસિત કરવા નથી ઈચ્છતી. કોંગ્રેસ ગુજરાતના મહાત્મા ગાંધીના, સરદાર વલ્લભભાઈના ગુજરાતને શાંત, સલામતને વિકસિત બનાવવા અને ગાંધીજીના ગુજરાત તરીકે ગૌરવ મળે એવું નથી ઈચ્છતી. કોંગ્રેસ તો ભાગલાવાદી નીતિ પ્રમાણે ચાલી રહી છે, પણ ગુજરાતની જનતા એમને સેજ પણ સ્વીકારશે નહીં. હાલ ડેપ્યુટી સીએમ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી અને એલઆરડી ભરતીને પરીક્ષાને લઈને જે વિવાદ ઊભો થયો છે, આ જ મુદ્દે તેમણે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આગામી સમયમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. મહત્વનું છે કે ગઈકાલના રોજ નાયબ મુખ્યમંત્રી દ્વારા બિન અનામતના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, બેઠક યોજાઈ હતી, પરંતુ તેમ છતાં પણ તે બેઠક બાદ કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી આવ્યો. એટલે કે આગામી સમયમાં મુખ્યમંત્રી સાથે આ બેઠકને લઈને ચર્ચા કરવામાં આવશે અને આ અંગે નિર્ણય લેવાશે. બીજી તરફ કોંગ્રેસ પર પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા પ્રહારો કરવામાં આવ્યા, કહ્યું કે આ તમામ આંદોલન જે છે તે કોંગ્રેસ પ્રેરિત હોવાનું પણ કહેવામાં આવ્યું. આ તરફ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ આજરોજ અમદાવાદ પ્રવાસે આવ્યા છે અને તેઓ સાનિધ્યમાં જે નક્કી થયું હતું તે મુજબ કાલે સરકાર સાથે વાતચીત થયા પછી આજે કાયદાકીય સલાહ લઈને અમે આજે પ્રોસેસમાં અત્યારે અમે સરકારના મુખ્યમંત્રીશ્રીના જવાબની રાહ જોઈ રહ્યા છીએ અને આજના અમે કાર્યક્રમો પ્રમાણે પહેલો અમારો કાર્યક્રમ છે કે સીએના સમર્થનમાં અને બંધારણના રક્ષણ માટે અમે જ્યાં છાવણીમાં બેઠા છીએ ત્યાંથી લઈને બપોરે 3 વાગે બાબા સાહેબ આંબેડકર જે બંધારણના ઘડવૈયા છે, જેને ભારતનું બંધારણ આપ્યું છે, તેના દર્શન કરી, તેના ચરણોમાં નમન કરી અને ત્યાંથી અહિંસાના દ્રષ્ટાંત એવા મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ જે વિધાનસભાની અંદર છે ત્યાં જવા માટેની પરમિશન અમે માંગી છે. આજે 3 વાગે અમને પરમિશન આપવામાં આવે, યા તો પરમિશન આજે નહીં તો પછી કાલે સવારે 10 વાગે અમને પરમિશન આપવામાં આવે એની અમે અહીંયા ગાંધીનગર કલેક્ટરને મંજૂરી માંગી છે. બીજી વાત એ છે કે ઘણા બધા પ્રશ્નોને લઈને આજે અટપટા પ્રશ્નોને લઈને ગુજરાતમાં શાંતિ ડોળવાના જે લોકો પ્રયાસો કરી રહ્યા છે તેના માટે એસટી એસસી ઓબીસી સમાજ હોય કે બિન અનામત સમાજ હોય તમામ વર્ગો માટે શાંતિની અમે અપીલ કરીએ છીએ
અને ખાસ કરીને કોઈ પણ અસામાજિક તત્વો ગુજરાતની શાંતિ ના ડોળાય તેવા પ્રયાસો ના કરે અને ગુજરાતમાં શાંતિ જળવાય તેના માટેના પ્રયાસો થાય તેવો અમારા બધા આંદોલનકારીઓની આજે અલ્પેશભાઈની પ્રેસ સાંભળ્યા પછી અમારું આ એક આહવાન છે અને એને અમે સમર્થન પણ કરીએ છીએ. બીજી બાબત કે આવતીકાલે સરકાર આજે અમને સાંજ સુધીમાં કે 5 વાગ્યા સુધીમાં જે જવાબ અમને આપશે તેના અનુસંધાને અમારો કાર્યક્રમો છે. અમારી જે સંકલન સમિતિ નક્કી થઈ હતી ઊંઝા મંદિરના પ્રમુખ સ્થાને એના અને કમિટીના સભ્યો દ્વારા હમણાં અમારી વકીલ અને એડવોકેટની પેનલનું જે બ્રીફિંગ આવે છે તેને લઈને અમે મિટિંગનું આયોજન પણ કરી રહ્યા છીએ અને ગુજરાતમાંથી આવતા જે બહેનો અમારા સમર્થનમાં આવે છે, જે લોકો અમારા આંદોલનને સપોર્ટ કરે છે તેવા તમામ વ્યક્તિઓનું અમે સ્વાગત કરીએ છીએ. અલ્પેશભાઈ એક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, એને સંપૂર્ણ અધિકાર છે. દરેક વ્યક્તિને ભારતના બંધારણમાં આંદોલન કરવાનો અને પોતાની આંદોલનની રણનીતિ જાહેર કરવાનો અધિકાર છે, એ એનો સ્વતંત્ર અધિકાર છે અને એના અમે એમાં અમારી કોઈ કમેન્ટ નથી. અમારી વાત એક જ છે કે ભારતનું બંધારણ જળવાય, ગુજરાતમાં કોઈ પણ અન્યાય કોઈ પણ વર્ગને અન્યાય ન થાય તેવા પ્રયાસો સરકાર તરફથી કરવામાં આવે અને જલ્દીમાં જલ્દી આ નિર્ણયને ઉકેલ કરાવવામાં આવે એવી અમારી સરકારશ્રીને વિનંતી. પરમિશન માંગી છે, તમે પરમિશન નહીં મળે તો એ પ્રકારનો કાર્યક્રમ રહેશે? અમારો કાર્યક્રમ સીએના સમર્થનમાં છે, સીએના સમર્થનમાં અને ભારતના બંધારણનું રક્ષણ થાય તેના માટે અમે આ રેલી કાઢી રહ્યા છીએ. એટલા માટે અમને પરમિશન મળવી જોઈએ અને અમને આશા છે કે જે સરકાર જે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં સીએના પરમિશન માટે રેલીઓ કાઢવાના કાર્યક્રમ બનાવ્યા છે તેમાં અમને પણ ભારતીય હોવાનો અમને ગર્વ છે એટલે અમને પણ રેલી કાઢવામાં પરમિશન આપવામાં આવે. તમે આજે મીડિયાની અંદર જોઈ શકો છો કે કોંગ્રેસની પહેલા પ્રેસ કોન્ફરન્સ થાય છે, એના પછી ભાજપના પ્રતિનિધિ તરીકે નીતિનભાઈ પ્રેસ કોન્ફરન્સ કરે છે, તો એના ઉપરથી દેખાઈ રહ્યું છે કે દરેકને ઉતાવળ છે કે શું કરવું, દરેકને તકલીફ થઈ છે કે કોંગ્રેસને શું નિવેદન કરવું, કોના પક્ષમાં કરવું, ભાજપને પણ એવું છે કોના પક્ષમાં કરવું. આ ગૂંચવણું એવું ગોઠવાઈ ગયું છે, પણ કાયદેસર રીતે આનો નિકાલ મળે અને કોઈ પણ બેનને રોડ ઉપર ઊંઘવાનો વારો ના આવે એ પ્રમાણે કાયદેસર તમે ચાલી અને વહેલામાં વહેલી તકે નિર્ણય આવે એવા ચોક્કસ પ્રયત્નો કરવા જોઈએ. ગઈકાલે જયારે અમારી ટીમ ત્યાં સરકાર જોડે મળવા માટે ગઈ હતી અને જે રજૂઆત કરીને 2-2.5 કલાકની જે મીટિંગ ચાલી એમાં છેલ્લે એવું કહેવામાં આવ્યું હતું કે આજે મુખ્યમંત્રી જોડે ચર્ચા કરવામાં આવશે આ મુદ્દાની અને પછી આજે એને નિર્ણય લેવામાં આવશે. તો આજે અમે બધા જ લોકો બહેનો સાથે આગેવાનો સાથે એ નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ અને દિનેશભાઈએ જે પ્રમાણે કાર્યક્રમ ઘોષિત કર્યો કે જે રાષ્ટ્રપ્રેમ માટેનો છે, જે ભાજપ પોતે પણ ઘણી જગ્યાએ ગઈકાલે મુખ્યમંત્રીએ રાજકોટની અંદર સમર્થન માટે રેલીના આગેવાની લીધી હતી અને ઘણા બધા ભાજપના નેતાઓ આખા ભારતની અંદર આગેવાની લે છે, તો એ જ વસ્તુ બિન અનામત સમાજના આજે રેલી કરવા માંગીએ છીએ. તો મને વિશ્વાસ છે કે રેલીની પરમિશન મળશે અને અમે ચોક્કસ બંધારણ માટે અને ભારત દેશના સમર્થન માટે આજે અમારી ચોક્કસ રેલી નીકળશે. કાલે 2 કલાક મીટિંગ ચાલી, ચર્ચાઓ ચાલી, હજુ પણ અસમંજસ, એટલે સરકાર હજુ સ્પષ્ટ નથી કે શું કરવું શું નહીં. આ સરકાર અસમંજસ એમાં છે, એનું કારણ છે કે આટલા બધા દિવસો જતા રહ્યા તો નિર્ણય લેવામાં આવતો નથી, એટલે ચોક્કસ વહેલામાં વહેલી તકે નિર્ણય લે એટલા માટે જ અમારા કાર્યક્રમો કરવા પડે છે અને આ બધા કાર્યક્રમોના કારણે સરકાર વહેલામાં વહેલી તકે ચોક્કસ નિર્ણય લેવો જોઈએ. જો ગુજરાતની તમામ પ્રજાને ખબર છે કે પ્રજા આજે નેતા પણ બનાવી શકે છે અને 1 સેકન્ડની અંદર તમે જોવા કેવી હાલત પણ કરીને મૂકી દીધી છે બધાની, તો જે લોકો સમાજ માટે લડે છે ચોક્કસ સમય લાગે છે સાચું જાણવામાં, પણ જે લોકો સાચા સમાજ પ્રેમી નેતાઓ છે એ જ આજે આગળ આવીને કામ કરી રહ્યા છે. હું એ બધાને કહું છું જે લોકોને સમાજે નેતા બનાવે છે કે તમારો રાજધર્મ ભૂલી અને આ બહેનોની દીકરીઓની મદદ માટે આવો તો તમને ફરીથી મોટા નેતા બનવાનો ચાન્સ ચોક્કસ મળશે. બાકી આ જ સમાજ કેવી હાલત કરે ભૂતકાળની અંદર તમે જોયું છે, તો તમામને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજધર્મ તમારો બાજુ મૂકી અને સમાજ ધર્મ માટે દીકરીની વારે આવો. તો
કલાડી ભરતીને લઈને હાલ જે પ્રમાણે મુખ્યમંત્રીની બેઠકની રાહ જોવામાં આવી રહી છે. મુખ્યમંત્રી દ્વારા આજરોજ જે નિર્ણય આવવાનો છે તેના પર સૌ કોઈની નજર છે. બીજી તરફ અમારા સંવાદદાતા પણ જોડાયા છે, સોનલ અનડકડ. સોનલ, જે પ્રમાણે વાત કરવામાં આવે, હાલ પણ આંદોલન યથાવત છે બિન અનામત વર્ગનું, અને આ તરફ દિનેશ માંભણિયા દ્વારા પણ સાંજના 5 વાગે સીએએ રેલી માટેનું પણ જે પરમિશન છે તે લેવામાં આવ્યું છે. શું કહેશો? તો લાલજી પટેલ દ્વારા પણ નિવેદન આવ્યું છે, આ તરફ દિનેશ બાંભણિયા દ્વારા પણ પત્રકારો સાથે વાતચીત કરાઈ. આ તરફ અમારા સંવાદદાતા જોડાયા છે, સોનલ અનડકડ. સોનલ, જે પ્રમાણે હાલ લાલજી પટેલ અને દિનેશ બાંભણિયા દ્વારા પણ પત્રકારો સાથે વાતચીત કરાઈ, જેમાં સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે તેઓ સીએએના સમર્થનમાં આજરોજ રેલી નીકાળવા માંગે છે 5 વાગે, જેના માટે સરકાર તરફથી પરમિશન માંગવામાં પણ આવી છે. પરિષદ યોજવામાં આવી. તેમણે મુખ્યત્વે જે વાત કરી તે એ છે કે આજના દિવસ દરમિયાન તેમની જે રણનીતિ છે, તેમના જે કાર્યક્રમો છે તેની તેમણે જાહેરાત કરી, અને ખાસ કરીને તેમણે એ જણાવ્યું કે અત્યારે અમે જે અહીંયા ગાર્ડન ખાતે છીએ, સ્વર્ણિમ ગાર્ડન ખાતે અમે છીએ, અને અહીંયાથી તેઓ 3 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. જે 1500 જેટલી એલઆરડીની મહિલાઓ છે બિન અનામત વર્ગની, કે તેને ઓર્ડર નથી મળ્યા, તેઓ અહીંયા 3 દિવસથી બેઠેલા છે આંદોલન પર, અને હવે આજના એ રણનીતિના ભાગરૂપે તેઓ અહીંયા જે સ્વર્ણિમ ગાર્ડન છે ગાંધીનગરમાં ત્યાંથી શરૂ કરી અને સચિવાલયમાં જ્યાં ગાંધીજીની પ્રતિમા આવેલી છે ત્યાં સીએએના સંદર્ભમાં સમર્થનમાં અને બંધારણની રક્ષાને કાજે એક રેલી કાઢવા માંગે છે. અને આ રેલી કાઢવા માટે થઈને તેમણે હાલ સરકાર પાસે પરવાનગી માંગી છે, અને આ પરવાનગી તેમને મળી જવી જોઈએ, કારણ કે રાષ્ટ્રહિતમાં ત્યાં આ જે રેલી છે તેનું આયોજન કરવા જઈ રહ્યા છે તેવી તેમણે હાલ જ નિવેદન કર્યું છે. અને તેમની એવી અપેક્ષા છે કે જ્યારે રાષ્ટ્રહિતની વાત હોય અને ભાજપ પોતે પણ સીએએના સમર્થનમાં વિવિધ જગ્યાઓ પર વિવિધ શહેરોમાં રેલીઓ યોજી રહ્યો છે, ત્યારે આ સંદર્ભે તેમને પણ જે રેલીની માટેની પરવાનગી છે તે મળી જવી જોઈએ તેવો આગ્રહ હાલ તેમણે વ્યક્ત કર્યો છે. અને સાથે સાથે જે રીતે અત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તરફથી નિવેદન કરવામાં આવ્યું છે કે આજના દિવસ દરમિયાન ગઈકાલે જે રીતે તેમણે બિન અનામત વર્ગના આગેવાનો સાથે બેઠકો કરી હતી, અને ત્યારબાદ આજે તેઓ સીએમને તેમના જે મુખ્ય માંગણીઓ છે, તેમના જે મુખ્ય મુદ્દાઓ છે તે સંદર્ભે રજૂઆત કરવાના છે. સીએમ તેમને ક્યારે સમય આપે છે તે તેમણે જોવાનું છે. સીએમ સાથે આ બેઠક થયા બાદ તેઓ હવે આગળ ઉપર નિર્ણય કરશે, અને સીએમ જે આ સમગ્ર મામલો છે તેના સંદર્ભે શું નિર્ણય લે છે. જોકે નીતિન પટેલે પણ એવી ખાતરી આપી છે કે આ તમામ જે અનામત અને બિન અનામત વર્ગનું જે હાલ આંદોલન ચાલી રહ્યું છે તે ઘણો જ ગંભીર મુદ્દો છે, અને બિન અનામત વર્ગ સાથે જ બેઠક કરવાની સૂચના તેમને આપવામાં આવી હતી, જેના પગલે તેમણે બિન અનામત વર્ગ સાથે બિલકુલ સોનલ અને તેની જે અપડેટ્સ છે તે સીએમને આજના દિવસ દરમિયાન આપવામાં આવશે. સીએમ તરફથી હજુ સુધી તેમને સમય આપવામાં આવ્યો નથી. જી બિલકુલ સોનલ, એક તરફ વાત આપણે કરીએ એલઆરડી પરીક્ષાને લઈને હાલ જે વિવાદ વકર્યો છે, અને બીજી તરફ સીએએનો મુદ્દો આ આંદોલનમાં કેવી રીતે આવી શકે, કારણ કે જે મુદ્દો છે તે એલઆરડી પરીક્ષાને લઈને છે, બીજી તરફ દિનેશ બાંભણિયા દ્વારા સીએએના સમર્થનમાં રેલીનું આયોજન કરાયું છે. જે ફાલ્ગુની, હું આપને જણાવી દઉં કે જે રીતે હમણાં જ પત્રકાર પરિષદમાં તેમણે એવું નિવેદન કર્યું છે કે સરકારને અમે એટલા માટે કાર્યક્રમો આપી રહ્યા છીએ કેમ કે સરકાર જે નિર્ણય કરવાનો છે તે ઝડપથી લઈ શકે. સમગ્ર બાબતમાં તેમણે આ સીએના મુદ્દાને એટલા માટે વચ્ચે નાખ્યો છે કારણ કે તેમનું એવું માનવું છે કે જે રીતે અત્યારે ભાજપ સીએના સમર્થનમાં વિવિધ શહેરોમાં રેલી કરી રહ્યો છે, કદાચ સીએના સમર્થનની વાત કરે અને તેમને જો રેલીની પરવાનગી મળી જાય તો કોઈપણ રીતે તેઓ સરકાર પર એક દબાણ લાવવા માંગતા હોય, આ તેમની પ્રેશર ટેકનિક હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. તેમનું સ્પષ્ટ એવું કહેવું હતું કે અમે આ પ્રકારના કાર્યક્રમો એટલા માટે આપી રહ્યા છીએ કે જેથી કરીને સરકાર જે કોઈ પણ નિર્ણય લેવો હોય તે વહેલી તકે આ નિર્ણયને લે, અને જે કંઈ પણ અત્યારનો જે આ ભારેલો અગ્નિ છે તેને ઠારવા માટે થઈને સરકાર તરફથી કોઈને કોઈ પ્રકારના પગલાં લેવામાં આવે, ઝડપથી જાહેરાત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સરકાર તરફથી પરિપત્ર સંદર્ભે જાહેરાત કરવાની હતી, જેને બાદમાં રદ કરવામાં આવી છે, મોકૂફ રાખવામાં આવી છે. સરકાર પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે ભીસાયેલી છે. એક તરફ અનામતનો
મામલો છે અને બીજી તરફ બિન અનામતનો મામલો છે અને સાથે સાથે જ હાઈકોર્ટ તરફથી પણ દબાણ આવી રહ્યું છે કારણ કે હાઈકોર્ટમાં પણ એવો જવાબ રજૂ કરી ચૂકી છે સરકાર કે કોઈને પણ અન્યાય ન થાય તે રીતે નિર્ણય લેવામાં આવશે પણ હજુ સુધી કોઈ પણ નિર્ણય ઉપર સરકાર ખુદ પહોંચી નથી ત્યારે હવે લોકો તમામ વર્ગના જે લોકો છે અનામત વર્ગ હોય કે બિન અનામત વર્ગ હોય તેઓ કાર્યક્રમ આપવા માટે તેને મજબૂર બન્યા છે ગઈકાલે જ બિન અનામત વર્ગ તરફથી 17 જેટલી તેમની દીકરીઓ છે કે જે એલઆરની પરીક્ષાર્થીઓ છે તેમને સચિવાલયમાં મોકલી આપવામાં આવી હતી તેમની રજૂઆતો સંદર્ભે અને સાથે સાથે જ તેમણે મીડિયાના માધ્યમથી દિનેશ બાંભણીયાએ એવું નિવેદન પણ કર્યું હતું વિનંતી પણ કરી હતી સરકારને કે આ જે બહેનો અંદર સચિવાલયમાં છે તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરવામાં આવે કે તેમને કોઈ અટકાયત કરવામાં ન આવે આ જ બાબત બતાવે છે કે તેઓ કોઈને કોઈ કાર્યક્રમો આપવા માંગી રહ્યા છે સરકાર સુધી પહોંચવા માંગી રહ્યા છે ગઈકાલે તેમણે સરકારની સાથે રજૂઆતો પણ કરી પરંતુ હજુ સુધી તેમને એ બેઠક બે કલાક સુધી નીતિન પટેલ અને ગૃહમંત્રી સાથેની તેમની જે બેઠક ચાલી હતી પણ તેનું કોઈ જ ફળશ્રુતિ આવી નથી અને તેના પગલે તેમણે આજે વધુ એક વખત જે આ અનામતનું બિન અનામતનું આંદોલન છે તેને જારી રાખવાની એક જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે હવે કોઈને કોઈ પ્રકારે કાર્યક્રમો આપીને તે સતત સરકાર પણ દબાણ લાવવાનો આપવાનો એક પ્રયાસ કરી રહ્યા છે અને તેના ભાગરૂપે જ સીએના મુદ્દાને હવે તેઓ વચ્ચે લાવી રહ્યા છે અને સીએના સમર્થનમાં રેલી કાઢવાની તેઓ વાત કરી રહ્યા છે કે જેથી કરીને તેમને પરમિશન મળી શકે જો તેઓ કદાચ આંદોલનની વાત કરવાનો આંદોલન સંદર્ભે રજૂઆત કરવાની કે આંદોલનના બેઝ પર આગળ વધવાની વાત કરે રેલી કરવાની વાત કરે તો તેમને રેલી માટેની પરવાનગી મળી શકે તેમ નથી તેવું તેમને લાગી રહ્યું છે અને તેના પગલે સીએના સમર્થનમાં રેલી કાઢવાની વાત કરી અને તેઓ રાષ્ટ્રહિતની વાત કરી રહ્યા છે રાષ્ટ્રહિતના ભાજપ પણ આ સંદર્ભમાં અનેક રેલીઓ યોજી ચૂક્યો છે એટલે તેઓ એવા અપેક્ષિત છે કે આ રેલી માટે પણ તેમને પરમિશન મળી શકે જો કે સરકાર આ રેલી સંદર્ભે શું વિચારે છે અને ખાસ કરીને આ તમામ મામલા સંદર્ભે સરકારનું હવે શું પગલું છે તેનો શું નિર્ણય છે તેના પર હવે સૌની નજર ઠરેલી છે જોકે સાંજે જ્યારે બેઠક થશે નીતિન પટેલની અને સીએમ વિજય રૂપાણી ત્યારબાદ સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થવાનું છે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે જી બિલકુલ સોનલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો જે પ્રમાણે હાલ